जग अने मग। प्रस्तावना बन्नीना परिवार मां लग्न छे, ते ससलानो परिवार छे। घणा मेहमानों ने आमंत्रण आप्यु छे, जेम के हरण, वांद्रा, हाथी, बिलाड़ी, कूतरा, उंदर, शियाळ, ऊंट, नोळियो वगैरे। बधा ज मेहमानों ने विशिष्ट पीणुं पीवा माटे आपवामां आव्युं छे। दरेक ने एक प्यालो पीणुं पीरसवामां आव्युं। दरेक ने आ पीणुं खूब ज स्वादिष्ट लाग्युं। केटलाक नाना मेहमानो जेवा के उंदर, नोळियो आखो प्यालो पीणुं न पी शके, परंतु बिलाड़ी, कूतरा जेवा मेहमानो આખો પ્યાલો પીણું પીવા માટે શક્તિમાન હતા। કેટલાક બીજા જેવા કે હરણ, ઊંટ, હાથી, એમણે એક કરતા વધારે પ્યાલાની માંગણી કરી। હવે મુશ્કેલી શરૂ થાય છે। કેટલાક મોટા મહેમાનો તો પ્યાલા પર પ્યાલો ગટગટાવા લાગ્યા। બન્નીને એ જાણવું છે કે કોણે કેટલું પીણું પીધું। ચાલો આપણે તેને કોષ્ટક ભરવામાં મદદ કરીએ। એક પ્યાલાથી ઓછું પીણું પીનાર મહેમાન ઉંદર અને નોળિયો છે। એકથી પાંચ પ્યાલાની વચ્ચે પીણું પીનાર મહેમાન બિલાડી અને કૂતરો છે। પાંચથી દસ પ્યાલાની વચ્ચે પીણું પીનાર મહેમાન વાંદરો અને હરણ છે। દસ પ્યાલાથી વધારે પીણું પીનાર મહેમાન ઊંટ અને હાથી છે। પાણી અંદર, પાણી બહાર। ગટુ વિચારે છે કે હું રોજ ઘણું બધું પાણી પીઉં છું, પણ તે બધું જ મારા શરીરમાંથી બહાર આવતું નથી, તો તે ક્યાં જાય છે? શું તમે કોઈ દિવસ ગટુની જેમ વિચાર્યું છે? અંદાજે રોજ તમે કેટલા પ્યાલા પાણી પીવો છો? ઉનાળામાં આશરે 10-12 પ્યાલા અને શિયાળામાં આશરે 6-8 પ્યાલા। તમારા શરીરમાંથી કેટલું પાણી બહાર જાય છે અનુમાન કરો। લગભગ અડધું પાણી બહાર જાય છે। બોટલ અને ડોલ। એક લીટરની બોટલ લો, પાણી કે તેલની ખાલી બોટલ પણ ચાલે। તમારા ઘેર કેટલીક બોટલ, મગ, જગ, પ્યાલો, વાટકી વગેરે ભેગા કરો। એક લીટરની બોટલની મદદથી તમે નક્કી કરો કે કયા વાસણમાં એક લીટરથી વધુ પાણી સમાય છે અને કયા વાસણમાં એક લીટરથી ઓછું પાણી સમાય છે। મગ, વાડકી, પ્યાલો, નાની શીશી, ટબલર વગેરેમાં એક લીટરથી ઓછું પાણી સમાય। તપેલી, જગ, કુકર અને ડોલ વગેરેમાં એક લીટરથી વધુ પાણી સમાય। સ્વપ્રયત્ન તમારા ઘરની ડોલ તરફ જુઓ। અનુમાન કરો કે ડોલમાં કેટલા લીટર પાણી સમાશે। એક લીટરની બોટલથી તમારા અનુમાનની ચકાસણી કરો। સાચી જોડ બનાવો। વસ્તુને અનુમાનિત માપ સાથે જોડીશું। લગભગ 12 લીટરને ડોલ સાથે જોડી બનાવીશું। અડધા લીટરથી ઓછું એને આંખની દવાની બોટલ સાથે જોડીશું। લગભગ 5 લીટરને પાણીના જગ સાથે જોડીશું। 1000 લીટરને પાણીની ટાંકી સાથે જોડીશું। અડધા લીટરને દૂધ માપવાના માપિયા સાથે જોડીશું। કોના જગમાં વધુ સમાશે? નૈના અને જીતુ શું કરી રહ્યા છે? જો નૈના તેના જગમાં એક પ્યાલો પાણી રેડે તો તે આ મુજબ દેખાય છે।
नैना विचारे छे કે જગ ભરવા માટે તેને લગભગ 3 પ્યાલા પાણી રેડવું પડશે। જો જીતુ તેના જગમાં 1 પ્યાલો પાણી રેડે તો તે આ મુજબ દેખાય છે। જો જીતુ તેના જગમાં વધુ 1 પ્યાલો પાણી રેડે તો તેનો જગ અડધો ભરાશે। જીતુએ તેનો જગ ભરવા આશરે 4 પ્યાલા પાણી તેમાં રેડવું જોઈએ। જીતુના જગમાં વધુ પાણી સમાશે। માટલા ભરવા। નસીમ અને અબ્દુલને પાણીથી તેમના માટલા ભરવા છે। બંને માટલા સરખા મોટા અને સરખા ભારે છે, તેથી તેઓ વારંવાર નળ પાસે જાય છે, તેમની બોટલ ભરે છે અને આ માટલાઓમાં રેડે છે। નસીમને નળથી 16 વાર બોટલ ભરીને માટલામાં રેડવું પડ્યું, પણ અબ્દુલને માટલું ભરવા નળથી 8 જ વાર બોટલ ભરવી પડી। નસીમ અબ્દુલ કરતા વધુ વખત કેમ ગઈ? કારણ કે નસીમની બોટલ અબ્દુલ કરતા પ્રમાણમાં નાની છે, તેથી નસીમની બોટલમાં અબ્દુલની બોટલ કરતા કેટલું પાણી સમાય છે? અડધું। કેટલા પ્યાલા? બ માટલામાં 11 પ્યાલા પાણી સમાય છે, અ માટલામાં બ માટલા કરતા બમણું પાણી સમાય છે। અ માટલાને ભરવા માટે કેટલા પ્યાલા પાણી જોઈએ? અ માટલાને ભરવા માટે 11 × 2 = 22 પ્યાલા પાણી જોઈએ। ખાડા ભરવા। કોહિમા નજીક એક નાનું શહેર છે, ત્યાં રસ્તા પર ખાડા પડ્યા છે। વરસાદ આવે તે પહેલા બાળકો આ ખાડાને કાંકરાથી પૂરવા ઈચ્છે છે। તેઓ એક સરખા માપના મગમાં કાંકરા લાવે છે। અ ખાડો 9 મગ કાંકરાથી ભરાય છે, બ ખાડો 18 મગ કાંકરાથી ભરાય છે, ક ખાડો 12 મગ કાંકરાથી ભરાય છે। ચિત્રમાંના ખાડાને આપણે આ રીતે અ, બ અને ક નામ આપીશું। સૌથી મોટો ખાડો બ છે। જો ખાડા ભરવા જગ વાપર્યો હોત તો અ ખાડાને ભરવા 5 જગ કાંકરા જોઈએ, તો બ ખાડાને ભરવા કેટલા જગ કાંકરા જોઈએ? બ ખાડાને ભરવા 5 × 2 = 10 જગ કાંકરા જોઈએ।